અમદાવાદમાં ઢોર માલિકો બેફામ બન્યા છે. ફરી એકવાર ઢોર પકડ પાર્ટી પર હુમલો કર્યો. મ્યુનિસિપાલિટીની ટીમ પર લાકડીઓ પથ્થરોથી હુમલો થયો. લાકડીઓ લઈ તૂટી પડ્યા. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સઘન કરવામાં આવી છે. સોમવારની મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ સરખેજના મખરબા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસે પહોંચી ત્યારે 5-6 ગાયો રોડ પર બેઠેલી જોવા મળી, જેથી મ્યુનિસિપાલિટીની ટીમ ગાયોને ટ્રેક્ટરમાં ભરીને લઈને જતી હતી. તે દરમિયાન 5-6 મહિલા અને પુરુષો લાકડીઓ સાથે આવ્યા અને ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલો કરી દીધો. ઢોર પકડનારા 2-3 મજૂરોને માર મારવામાં આવ્યો. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સહિત 8 લોકો સામે રાઉટિંગ અને મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 4-5 પુરુષો અને 2-3 મહિલાઓ હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા. યુનિટી બનાવી પોલીસને ગાળાગાળી કરી કોર્પોરેશનની ટ્રેક્ટર ટ્રોલી ઉપર લાકડીઓ પછાડવા લાગ્યા. તેઓ ગાયો છોડવાનો પ્રયત્ન કરતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પકડેલી 5-3 જેટલી ગાયો તેઓ છોડવામાં સફળ થયા હતા. લાકડીઓ વડે તેઓએ કોર્પોરેશન અને ઢોર પકડનાર મજૂરોને ચપાચપી કરી નીચે પાડી દીધા હતા. મહિલાઓએ રોડ ઉપર પડેલા પથ્થરો લઈ અને ટીમ ઉપર ફેંક્યા હતા. ઘટનામાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. વાપીમાં ધોળા દિવસે લૂંટ થઈ ગઈ. લૂંટના લાઈવ દ્રશ્યો જોઈને રૂવાડા ઉભા થઈ ગયા. વાપીના ભડકમુરા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભડકમુરા વિસ્તારમાં રાત્રે 3 બુકાનીધારી લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા. સૌપ્રથમ કાર સાફ કરી રહેલા દુકાનના માલિકને તમંચા જેવું હથિયાર બતાવી ધમકાવ્યો હતો. ત્યારબાદ દુકાનની બહાર રહેલા કેટલાક લોકોને પણ હથિયારો બતાવી ધમકાવીને ભગાવી લૂંટારુઓ હથિયાર સાથે દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી અંદાજે 1 કિલો સોનું, 15 કિલોથી વધુ ચાંદી અને 50,000થી વધુ રોકડ રૂપિયા મળી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ બાઇક પર 3 લૂંટારુ આવે છે. ત્યારબાદ અચાનક જ હથિયાર કાઢી અને દુકાનના માલિક અને બહાર રહેલા લોકોને ધમકાવી ત્યાંથી ચાલ્યા જવા માટે જણાવે છે. ત્યારબાદ દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી 50,000થી વધુ રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના મળીને લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. દુકાનદારના કહેવા પ્રમાણે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે કાફલો સ્થળ પર પહોંચી નાકાબંધી કરી લૂંટારુઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ લૂંટારુઓ 6 લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે. અમદાવાદના શાહપુરમાં 2 યુવાનો વચ્ચે ખેલાયો જંગ. કુરેશી હોલ નજીક ખેલાયો છે કુની ખેલ. 2 યુવાનો જાહેરમાં બાકડ્યા હતા. એક યુવાને બીજા શખ્સ પર છરીના ઘા મારી દીધા. રોડ પર સન્નાટો છવાઈ ગયો. લોકોના ટોળા એકત્ર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 શખ્સો ઝઘડી રહ્યા છે. ઉપરા ચાપરી છરીના ઘા મારી રહ્યા છે. રાજકોટથી સમાચાર. રખડતા ઢોરને લઈને તંત્ર એક્શનમાં. રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઈ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંત્રની કામગીરી જોવા મળી. કાલે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનરની મળી હતી બેઠક. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ રહ્યા હતા હાજર. પ્રતિદિન 40 ઢોર પકડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. કામગીરીમાં દખલ કરનાર સામે ગુનો નોંધાયો. ભાવનગરથી સમાચાર. તળાજા હાઈવે પર ટ્રકમાં આગ લાગી છે. તણસા ગામના પેટ્રોલ પંપ નજીક લાગી છે આગ. આગને કારણે ટ્રકને નુકસાન. અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. તરફ રાજકોટમાં ઈ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. નીલકંઠ પાર્ક વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઘરની બહાર પાર્ક કરેલું ઈ બાઇક અચાનક સળગી ઉઠતા આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો. હાલ આગ કાબૂમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના ચરણ વંદના કરી પુષ્પાંજલિ અર્પણ કરી. મિશન 2024ને લઈને વિપક્ષ પર સાધ્યું નિશાન. ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે સરદાર જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા એકતા નગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા કરી. પ્રતિમાની પૂજા કરી સીધા પરેડ ગ્રાઉન્ડ પર હાજર રહી અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપી હતી. એકતા પરેડનું નિરીક્ષણ કર્યું. આ તકે સરદાર સાહેબને નમન કરી પીએમ મોદીએ લોકોને એકતાના શપથ પણ લેવડાવ્યા. શપથ લેતા હું કે મેં રાષ્ટ્ર કી એકતા
अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा। बाद में उपस्थित मेदनी ने संबोधन करता प्रधानमंत्रीए विपक्ष ने आड़े हाथ लीधु हतु। विपक्ष पर प्रहार करीने कह्यु के देशनी जनताए तुष्टिकरणनी राजनीति थी बचवानुं छे, कारण के आ विचारधारा खतरनाक छे। तेमणे चंद्रयान थी लई ओलंपिक सुधी भारतनी यशगाथानुं वर्णन कर्युं हतुं। प्रधानमंत्री नरेन्द्र मोदीए आवनारा 25 वर्षने भारतनो नवो अमृतकाळ गणाव्यो हतो। विपक्ष पर प्रहार करता पीएम मोदीए कह्युं के देशमां चूंटणीनो माहोल छे अने आगामी वर्षे देशमां लोकसभानी चूंटणी छे, त्यारे एक राजकीय जूथ छे जेने सकारात्मकता देखाती नथी। તેમના માટે તેમનો સ્વાર્થ સર્વોપરી છે અને દેશની એકતાને તોડીને આ લોકો રાજનીતિ કરે છે તેવું પણ તેમણે કહ્યું। વધુમાં પ્રધાનમંત્રી મોદી બોલ્યા કે તુષ્ટિકરણ દેશ માટે ખૂબ મોટો ખતરો છે અને તેઓ આતંકીઓને બચાવવા કોર્ટ સુધી પહોંચે છે। તુષ્ટિકરણથી ક્યારેય દેશનું ભલું ન થાય તેવું કહીને બોલ્યા કે તુષ્ટિકરણથી દેશવાસીઓએ સાવધાન રહેવાનું છે। આ પ્રસંગે પીએમ મોદીએ વિકાસ અને પર્યટન સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં 30 ઈ બસ, સિટી ગેસ સુવિધા અને ગોલ્ફ કાર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ ડ્રેગન ફ્રૂટ નર્સરી કમલમ પાર્ક પણ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત એકતાનગર દેશભક્તિના રંગમાં રંગાયું, પરેડમાં અદભુત કરતબો જોઈ પીએમ મોદી થયા મંત્રમુગ્ધ। કેવડિયામાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાની પૂજા કરી સીધા પરેડ ગ્રાઉન્ડ પર હાજર રહી અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપી। આ પરેડમાં દેશની એકતાના દર્શન થયા। કેવડિયા જાણે દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવા અદભુત દ્રશ્યો જોવા મળ્યા। પરેડમાં ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરી હતી, કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે આઈબીપીટી, સીઆરપીએફ, બીએસએફ, એનએસજી, એનડીઆરએફ, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ કરતબો કર્યા હતા। આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન 3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મન્સ આપ્યું। યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી, તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વિવિધ નૃત્ય અને દેશભક્તિના અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો અને પ્રાંતની ઝલક જોવા મળી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિશેષ કરીને પોલીસ બેન્ડ અને તેનું પાઇપ બેન્ડ લોકોને આકર્ષિત કરવામાં ખૂબ સફળ રહ્યું હતું। આ કાર્યક્રમે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાનારી એકતા પરેડમાં ભારતના 70 રાજ્યોના 250થી વધુ એનસીસી કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। એકતા પરેડમાં અર્ધલશ્કરી દળના જવાનોની ટુકડી સાથે 5 રાજ્યોની પોલીસ પણ જોડાઈ। પરેડમાં મહિલાઓએ પણ બાઇક પર સ્ટંટ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા। પરેડમાં ખાસ આસામથી આવેલા કેડેટ્સ આસામનું પરંપરાગત બિહુ લોકનૃત્ય રજૂ કર્યું હતું। અંદાજે 106 મીટર લાંબા લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી। ગુજરાત, દિલ્હી અને પંજાબથી આવેલા કેડેટ્સમાં પરેડને લઈને અનોખો ઉત્સાહ જોવા મળ્યો, તો મહિલાઓએ વિવિધતામાં એકતાની પ્રસ્તુતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। 30 નૃત્ય દળ અને 400 કલાકારોએ વિભિન્ન નૃત્ય કરી લોકોના દિલ જીતી લીધા। આ નૃત્ય દરમિયાન જાણે આખું ભારત એકતાનગરમાં પહોંચી ગયું હોય તેવો અહેસાસ થયો। તો આઈટીબીપીના જવાનોએ પણ વિશેષ પ્રસ્તુતિ કરી, ગુજરાતની 250 મહિલા પોલીસ કર્મચારીઓએ કૃતિ રજૂ કરી, કેસરી, સફેદ અને ગ્રીન રંગના વેશભૂષામાં વિવિધ ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। તો આ પરેડમાં ચંદ્રયાન 3ની સફળતાની ઝલક જોવા મળી। ચંદ્રયાન 3ની સફળતાએ ભારતને વૈશ્વિક ફલક ઉપર મજબૂત સ્થિતિ પ્રદાન કરી છે। ભારતે ચંદ્રયાનના સેલ્ફ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો છે। ભારતની સફળતાની ઝલક અને ચંદ્રયાનની સફળતાની ખુશી એકતા દિવસની ઉજવણીમાં પણ ઝળકી હતી। આ કાર્યક્રમને પીએમ નરેન્દ્ર મોદીએ ખૂબ ધ્યાનથી નિહાળ્યો હતો। આ પ્રસંગે કેવડિયાના આકાશમાં વાયુસેનાએ કરાવ્યા એકતાના દર્શન। સૂર્યકિરણ ટીમે આકાશમાં શક્તિ પ્રદર્શન કરી એકથી એક અદ્ભુત કરતબો કરી લોકોનું દિલ જીતી લીધું। સરદાર પટેલ જયંતિ નિમિત્તે શહેર શહેર યોજાય રન ફોર યુનિટી મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। સરદાર પટેલ જયંતિ નિમિત્તે અમદાવાદમાં મેરેથોન યોજાય। સરદાર પટેલ જયંતિના દિવસે રન ફોર યુનિટીના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરાયું। સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી। 4.5 કિલોમીટરના અંતરની મેરેથોનમાં 7,000થી વધુ લોકો જોડાયા હતા। આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન,
म्युनिसिपल कमिश्नर पोलीसना जवानो शिक्षकों विद्यार्थी मोटी संख्या में भाग लीधो हतो। सीएम भूपेन्द्र पटेल सी आर पाटिल मेयर अने धारासभ्य पण उपस्थित रह्या हता। आ बाजु गांधीनगर में सरदार पटेल जयंती की उजवणी करवामां आवी। गांधीनगर में रन फॉर युनिटी की मेराथोन आयोजन करवामां आव्युं। गृह राज्यमंत्री हर्ष संघवीए लीली झंडी बतावी दौड़न प्रस्थान करावी। हर्ष संघवी पण मेराथोन दौड़ में जोड़ाया था, साथ ही हजारों लोग मेराथोन में जोड़ाया। वडोदरा में राष्ट्रीय एकता दिवस की उजवणी थी। सरदार पटेल जन्म जयंती निमित्ते रन फॉर युनिटी मेराथोन आयोजन थयुं। कीर्ति स्तंभ थी डेरी डेन सर्कल सुधी मेराथोन आयोजन करायुं। रन फॉर युनिटी मेराथोन में मेयर सांसद और पुलिस कमिश्नर जोड़ाया था। रन फॉर युनिटी में शाला विद्यार्थी आरोग्यकर्मी भाग लीधो। उमरगाम में धारासभ्य सरदार पटेल ने फुलहार करवा बुलडोजर पर चढ़या। तमे अत्यार सुधी वरराजा ने कन्या ने तो जेसीबी में एंट्री मारता के जेसीबी में फुलहार पहेरावता तो बहु जोया हशे, परंतु सरदार पटेल की जयंती है उमरगाम में धारासभ्य फुलहार माटे जेसीबी पर चढ़या। वापी सहित समग्र वलसाड जिल्ला में पण सरदार वल्लभ भाई की जन्म जयंती की उजवणी करवामां आवी हती। आ निमित्ते अनेक कार्यक्रमों योजाया हता। उमरगाम में भाजप द्वारा सरदार वल्लभ भाई पटेल ने सूतर की आंटी ने फुलहार कर्या हता। उमरगाम धारासभ्य रमणभाई पाटकर की आगेवानी में भाजपा कार्यकर्ताओं बुलडोजर पर चढ़ी और सरदार वल्लभ भाई पटेल की प्रतिमा ने फुलहार और सूतर की आंटी पहेरावी थी। सरदार पटेल की ऊंची प्रतिमा सुधी पहुंचव शक्य न होवाथी भाजप द्वारा बुलडोजर बोलावामां आव्यो हतो अने बुलडोजर पर चढ़ी और धारासभ्य ने कार्यकर्ताओं सरदार पटेल की ऊंची प्रतिमा ने फुलहार करी आरती करी याद कर्या हता। सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती अमरेली चमारड़ी में वल्लभ नाम धरावता 148 व्यक्तियों सन्मान कराय। अमरेली जिल्ला बाबरा तालुका चमारड़ी गामना सरदार प्रेमी उद्योगपति गोपाल वस्तरपरा द्वारा लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल 148मी जन्म जयंती अनोखी रीते उजवणी करवामां आवी। चमारड़ी गाम खाते आयोजित एक कार्यक्रम में वल्लभ नाम धरावता 148 व्यक्तियों ने विशिष्ट रीते सम्मानित करी सरदार ने श्रद्धांजलि अर्पण करवामां आवी हती। गाम में ठेर ठेर सरदार वल्लभ भाई पटेल होर्डिंग्स और बेनरो लगावामां आव्या हता। चमारड़ी गाम खाते आयोजित सरदार पटेल जन्म जयंती निमित्ते विविध ज्ञाति वल्लभ भाई नाम धरावता 148 व्यक्तियों ने सम्मानित करने कार्यक्रम हतो, परंतु 148 थी वधु एटले के लगभग 250 जेटला वल्लभ नामधारी लोग ने सम्मानित करवामां आव्या हता। वल्लभ नाम धरावता लोग सम्मानित थती वेळाए गदगद थया हता। आ प्रसंगे लोक साहित्यकार दिवायत खवड़े पोतानी भूलनी माफी मांगी। दिवायते सरदार पटेल जयंती कार्यक्रम में जाहिर में माफी मांगी, कहू के भूल जाहिर में करी थी तेथी माफी पण जाहिर में ज मांगवी पड़े अने मने मारी भूल नू प्रायश्चित छे। चमारड़ी कार्यक्रम में दिवायत खवड़े जाहरात करी के हूँ गुजरात और दुनिया दरेक खूण जीवनभर सरदार पटेल जयंती निमित्ते पैसा लीधा विना डायरा करी। અમદાવાદમાં 75 વર્ષ બાદ જોવા મળ્યો રજવાડી ઠાટ। આઝાદી બાદ પહેલી વાર રજવાડા સમર્પિત કરનારા મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ સહિત રાજાઓના વંશજોનું કરાયું સન્માન। अमदावाद में 70 वर्ष बाद जोवा मळ्यो रजवाड़ी ठाट। आजादी बाद पहली बार रजवाड़ा समर्पित करनारा राजाओना वंशजोनु करायुं सन्मान। अमदावादना गोता विस्तार में देवनगर पासेना प्लॉट में हिंदुत्वना प्रतीक अने देशना वीर पुरुष एवा महाराणा प्रताप अने छत्रपति शिवाजी महाराजना राजवी वंशजो सहित देशना 50थी वधु मोटा राजवी परिवारनु सन्मान करायुं। देशना इतिहासमां सौ प्रथमवार धार्मिक अने सामाजिक स्तरे कार्य करती वैश्विक संस्था विश्व उमिया फाउंडेशन द्वारा सम्मान करायो। आ कार्यक्रम में महाराणा प्रतापना वंशज उदयपुरना राजवी गोंडल स्टेटना राजवी वांकानेर स्टेटना राजवी आवी पहुंच्या हता। तमामनो ढोल नगारा साथे मानभेर स्वागत करवामां आव्यो हतो। देशभरमांथी आवी पहोंचेला राजवीओए सौप्रथम सरदार वल्लभभाई पटेलनी प्रतिमाने पुष्पांजलि अर्पण करी, तेमज तमाम राजवीओए शस्त्रपूजन पण कर्यु। तमाम राजवीओ परिवारना लोको साथे उपस्थित रह्या छे। मंत्रीओ अने राजवीओए साथे मळी दीप प्रागट्य कर्यु। राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल मंत्रिमंडलना सभ्यो धारासभ्यो अने सांसदो हाजर रह्या। केन्द्रीय गृहमंत्री अमित शाह कार्यक्रम में पोतानो संदेश मोकल्यो। कार्यक्रम में पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणी तथा नीतिनभाई पटेल पण उपस्थित रह्या। रजवाड़ी ठाट साथे राजाना वंशजो पहोंचता अमदावादमां अनोखो माहोल उभो थयो।
बरोडा डेरी राजण में मोटी हलचल थी। बरोडा डेरी प्रमुख पदे थी सतीश पटेले राजीनामु आप देता मची गयो खड़बड़ाट। वडोदरा डेरी राजण में मोटी हलचल थी। बरोडा डेरी प्रमुख पदे थी सतीश पटेले राजीनामु आप एक व्यक्ति एक होद्दा नियम कारण राजीनामु आप हो हजी जुलाई महीना में बरोडा डेरी प्रमुख बनावाया था, परंतु भाजपना एक व्यक्ति एक होद्दाना नियम ने कारण राजीनामु आपवा मजबूर बन्या छे। जो कि वडोदरा जिला भाजप प्रमुख तरीके सतीश पटेल चालू रहेशे। बरोडा डेरी प्रमुख पद थी राजीनामु आपता सतीश पटेले जणाव्युं कि राजी खुशी थी बरोडा डेरी प्रमुख तरीके राजीनामु आपूं छुं। सीआर पाटिल नो आभार मान्यो, साथे ज स्वीकार्युं कि भाजप एक शिस्तबद्ध पार्टी छे। बेमांथी एक होद्दा पर राजीनामु आपवानुं सूचन हतुं। बरोडा डेरी में गत फेब्रुआरी में मने जवाबदारी सौंपवामां आवी हती, त्यारे अहींथी विदाय लीधा बाद लोकसभामां पूरेपूरो समय आपवानी खातरी आपी। तो बीजी तरफ सतीश पटेले दीनु मामाने पोतानुं समर्थन आप्युं छे, त्यारे सतीश पटेलना स्थाने भाजप डेरीना प्रमुख कोने बनावे छे तेना पर सौनी नजर छे। हवे दीनु मामा फरीथी भाजपमां घर वापसी करी चूक्या छे, त्यारे तेमने बरोडा डेरीना प्रमुख बनावानो तकतो गोठवायानी शक्यता छे। राजकोटमां केटलीक खानगी स्कूलोनी मनमानी आवी सामे, जाहेर रजा छतां स्कूलो शरू राखता करावी बंद। देश में सरदार पटेल की जन्म जयंती उजवणी थी, आजना दिवसे जाहिर रजा छे, स्कूल कॉलेजों में जाहिर रजा छे, राज्य सरकारे पण जाहिर रजा जाहिर करी, छतां राजकोटनी केटलीक स्कूलोनी मनमानी सामे आवी, सरकारना जाहिरनामानो खुल्लेआम भंग करी स्कूलोए दादागिरी करी, नियमोनी एसी तेसी करीने शाळा चालू राखी। आ अंगेनी एनएसयूआईना कार्यकर्ताओने जाण थता कार्यकर्ताओए जे शाळा शरू हती त्यां पहोंचीने होबाळो मचाव्यो। नियमोने नेवे मूकी शिक्षण कार्य चालू राखनार बालाजी हॉल पासेनी धोळकिया स्कूलने बंध करावी हती। कार्यकर्ताओए आ शाळामां जईने शाळामां शैक्षणिक कार्य बंध कराव्युं, बादमां स्कूलोए स्कूल बंध राखी बाळकोने रजा आपी दीधी। अमदावादना रिवरफ्रंट पर खेलायो खूनी खेल, रिवरफ्रंट पर फायरिंग साथे हत्यानी घटना बनता मची चकचार। स्मार्ट सिटी ना नामे गमे तेटला बणगा फूकी लो, पण अमदावाद क्राइम सिटी पण बनी रह्यु छे। अमदावादमां धोड़े दहाड़े लोकोनी हत्या थई रही छे, त्यारे अमदावादना सौथी फेमस पिकनिक स्पॉट पर हत्यानो बनाव बन्यो। अमदावादमां सावरमती रिवरफ्रंट पर एक युवकनी गोळी मारीने हत्या कराई। अमदावाद शहेरमां वधु एक फायरिंग बाद हत्यानी घटना बनता हाहाकार मची गयो। अमदावाद पोलीसने जाणे गुंडाओ पड़कार फेंकता होय ते रीते खुल्लेआम गुंडागिरी पर उतरी आव्या। शहेरना दधीची ब्रिज रिवरफ्रंट पर फायरिंग साथे हत्यानो बनाव सामे आवता सन्नाटो छवाई गयो। साबरमती रिवरफ्रंट पर स्मित राजेशभाई गोहिल नामना युवकनी हत्या थई। रातना समये अजाण्या शख्सो द्वारा हत्या करवामां आवी। आ हत्यामां मृत्यु पामेल युवान चांदोड़ियानो रहेवासी छे। आ युवानी हत्या मोड़ी रात्रे के वहेली सवारे थई होवानुं मानवामां आवी रह्युं छे। आ हत्या अंगत अदावतमां बनी छे। अमदावाद क्राइम ब्रांचनी टीम स्थळ पर पहोंची हती अने तपास हाथ धरी हती। रिवरफ्रंटमां फायरिंग विथ मर्डरनी घटना बनता चकचार मची गई। संस्कारी नगरी वडोदरामां फरी सामे आव्युं असंस्कारी काम। वडोदरामां कैफेनी यार्डमां चालतुं कपल बॉक्स पकड़ायुं। वडोदरा शहरना अकोटा विस्तारमां फ्लेटमां कैफेनी यार्डमां चालता कपल बॉक्सनो एंटी ह्यूमन ट्राफिकिंग युनिटे पर्दाफाश कर्यो छे। कैफेना मैनेजरनी धरपकड़ करी अने बे महिला मालिकने वोन्टेड जाहेर करी छे। एंटी ह्यूमन ट्राफिकिंग युनिटनी टीमने पेट्रोलिंग दरमियान बातमी मळी हती કે અકોટા વિસ્તારમાં આવેલ હોટલ તાજ વિવાંતાની સામે સપ્તગીરી ફ્લેટમાં આવેલા ડાર્ક બાઇટ કેફે બે ના માલિકે પોતાના કેફેમાં કપલ બોક્સ બનાવ્યું છે, જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી જ્યાં કપલ બોક્સ મળી આવ્યું। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કેફેના મેનેજર સોહિલ રજાકભાઈ અજમેરીને ઝડપી પાડ્યો, ઉપરાંત કેફેના માલિક નીલોફર શેખ અને ભાગીદાર રૂપલ સોનીને વોન્ટેડ જાહેર કરી છે। વડોદરા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી સ્પામાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, તેની સાથે સાથે કપલ બોક્સ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે। કપલ બોક્સની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાથી કપલ બોક્સમાં રેડ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોની ચિંતા